પાયનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ. હું રાજુભાઈ જી પટેલ, મેથ્સ ટીચર, ધોરણ દસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ દસમાં ગણિત વિષયમાં પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં નો અભ્યાસ આપણે શરૂ કર્યો છે. આ પહેલા આપણે વિડીયો V1 થી V14 સુધીનો અભ્યાસ કરી લીધો. એમાં વિચલ સુરેખ સમીકરણ યુગમના ઉકેલ શોધવાની આદેશની રીત, રૂપની રીત અને ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કર્યો. હવે મિત્રો, સ્વાધ્યાય 3.5માં દાખલા નંબર 2ના 1 અને 2 પેટા પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોનો ઉકેલ હવે કઈ રીતે શોધવાનો, એનો જવાબ કઈ રીતે આપવાનો, એ આપણે વિડીયો 15માં જોઈશું. તો મિત્રો, પહેલો દાખલો જોવો. મિત્રો, પહેલા દાખલામાં આપણે શું કહેવામાં આવ્યું, તો તમે વાંચો દાખલા નંબર 2નો મેળો. એ અને બી ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો માટે અહીંયા તમને મિત્રો એક સમીકરણ યુગમાં આપ્યું અને પ્રશ્ન કર્યો કે એ અને બી ની કઈ કિંમતો માટે અનંત ઉકેલ મળે. તો આગળ આવો દાખલો આપણે વિડીયો 14માં સોલ્વ કર્યો. આમાં છેલ્લે વિડીયો 14માં હવે એના એક દાખલો ફરીથી પણ સમીકરણ બદલી દીધા. તો હવે એ જ રીતે આગળ વધીએ. તો આ ટાઈપના દાખલા સોલ્વ કરવા માટે પહેલાં કામ પ્રમાણિત સ્વરૂપમાં સમીકરણો લઈ જવાનું. તો બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો 2x + 3y
છે વ્યાસી ના સૂત્ર છે તો બધી કિંમતો મૂકી દઈએ મિત્રો હવે અહીંથી મિત્રો આપણે બે ભાગ પાડી દઈશું આગળ વિચારી દે રીતે આના બે સંખ્યાઓનો લઈશું એમાંથી આપણે ગણતરી કરીશું અને પછી આ બે સંખ્યાઓનો બરાબરનો લઈશું અને ગણતરી કરીશું ત્રણ જૂથ બનાવી શકો આ બે નું બનાવી શકો આ બે નું બનાવી શકો અને પેલા ચલનનું પણ બનાવી શકો પણ આપણે ત્રણે ત્રણની જરૂર નહીં પડે ગમે તે બેની જરૂર પડે તો મિત્રો પહેલા લઈએ આપણે પહેલો અને બીજો ભાગ બરાબર બે ભાગ્યા એ ઓછા બી બરાબર ત્રણ ભાગ્યા એ વત્તા બી બરાબર ચલો મિત્રો હવે આનું સરળ રૂપ આપી દઈએ તો સરળ રૂપ માટે ચોકડી ગુણાકાર બેની જોડે એ વત્તા બી ત્રણની જોડે એ ઓછા તો મિત્રો એક બી ચલ કે હવે આ બંને સમીકરણો ઉકેલ શોધવો પડે તો
બંને નું સમાધાન થાય એવી એક બીજી કિંમત મળે આપ ઉકેલ શોધવા માટે આપણે ત્રણેય તો ભણ્યા ગમે તેનો ઉપયોગ કરી શકાય પણ અહીંયા આપણને આદેશ ની સરળ પડશે મિત્રો અહીંયા એની કિંમત 5b એ ચલની કિંમત લીધેલી તૈયાર એક કિંમત સુધી બીજા સમીકરણ મૂકી દો તો સીધો જવાબ મળશે તો મિત્રો હવે લખી અહીંયા આપણે સમીકરણ 1 માંથી a બરાબર 5b समीकरण नियमानुसार तो a बराबर 5 की समीकरण में मान लीजिए तो a माइनस 2b माइनस 3 बराबर 0 अब a की कीमत मुकी है 5b बराबर a की जगह 5b लग गया माइनस 2b लग गया माइनस 3 बराबर 0 अब आप इनको टोटल मित्रों 3b माइनस 3 बराबर 0 5b माइनस 2b કેટલા થઈ ગયા 3b ને માઈનસ હવે આમાં જો એક જ ચલ રહ્યો b એટલે આમાં જે b ની કિંમત લઈ લીધી માઈનસ 3 આ બાજુ લઈ લો તો 3b બરાબર 3 માઈનસ 3 આ બાજુ પ્લસ 3 હવે બંને બાજુ 3 વડે ભાગી દો મિત્રો એ આ બાજુ 3 વડે ભાગો એટલે b આ બાજુ 3 વડે ભાગો તો a આ રીતે b ની કિંમત મળી જાય મિત્રો હવે આ b ની કિંમત પરિણામ 1 માં મૂકી દઈશું a बराबर 5 की b की कीमत है देखो a बराबर 5 तो मित्रों जवाब मिल गया आपने b ना a की कीमत 5 b की कीमत 1 जो लेवा में आवे अपने सभी a की कीमत 5 અને b की कीमत 1 जो आ બંને સમીકરણમાં મૂકવામાં આવે મિત્રો તો આ સમીકરણની કિંમતને હું ઉકેલો મળશે એવું તમને કહી વારી દે મિત્રો ચાલો દાખલો આપણે પૂરો થાય તો વિડિયો એટલે અટકાવીને તમે દાખલો પહેલા ગણી લો પછી આપણે દાખલા નંબર 2 ની વાત શરૂ કરીએ a1 की कीमत 3
એકની કિંમત મિત્રો અહીંયા x ના કરતી એકની કિંમત લઈ લો ok - 1 એ રીતે b1 b2 અહીંયા 1 અને b2 ની કિંમત મિત્રો k - 1 નોટ ઇક્વલ ટુ c1 c2 c1 ની કિંમત જો મિત્રો - 1 અને c2 ની કિંમત અહીંથી મળશે મિત્રો આ કે c2 ની કિંમત - 2k + 1 આ રીતે મિત્રો a1 a2 b1 b2 c1 c2 લખી ગયા ચલો હવે મિત્રો આગળના દાખલાની જેમ અહીંયા પણ આ બે ની કિંમત બરાબર કરવાની એવી કેની કિંમત લેવાની તો પેલા આ બે ની બરાબર કરી લઈને આગળ વધીએ આપણે મિત્રો 3 ભાગ્યા 2k - 1 બરાબર 1 ભાગ્યા k - 1 चलो मित्रों पहले की दी संख्या बराबर मां आपे लिया तो आपने बराबर मां ले ली थी अबे आमादी के लिए कीमत सुधवा माटे चौकड़ी गुणाकार कर लो तो प्रांत जोड़े k माइनस वन जैसे है टू k माइनस वन इतनी जोड़े चलो एम आपे चौकड़ी गुणाकार करो मित्रों तो चौकड़ी गुणाकार मां प्रांत अंदर गुणी दो 3k माइनस 3 ने कौन सा गुणी दिया एक अंदर गुणी दो एक गुणा दी कोई ढेर बनवानो नहीं उनके जैसे माइनस से रहते हैं अबे मित्रों हमारे एक पद अज्ञात संख्या के तो k वाला पद एक बाजू कर दो और अचर पद एक बाजू कर दो तो k ये लाओ माइनस में ये लाई तो मित्रों अगर नेक्स्ट पे जाओ 3k आपको क्या आ गया माइनस इसी बराबर माइनस का नहीं है प्लस माइनस ही और ये मित्रों साइड कर लीजिए जी अभी टोटल मार दो आ गया टोटल k दे दियो आ गया टोटल k दे आज मित्रों k की कीमत और अबे आ k की कीमत माने आ गया की कीमत बराबर થવાની આ કિંમત આ ગેના બરાબર ના થવી તો જ આ જવાબ તમે આપે શકો દાખલા એટલે આપણે ચેક કરી લઈએ કે કેની કિંમત 2 માટે આ પરિણામ સાચું થાય કે ના થાય આ શરતનું સમાધાન થાય કે ના થાય એ ચેક કરી આપણે તો બધી કિંમતો આપણે શોધીએ મિત્રો a1 ભાગ્યા a2 ની કિંમત ચાલો લઈએ 3 ભાગ્યા 2k - 1 a1 a2 ની કિંમત 3 ભાગ્યા 2k - 1 આ બે કિંમત લઈ લઈએ હવે એમાં કેની કિંમત 2 મૂકો મિત્રો શું જવાબ આવે જો तो k ની કિંમત મૂકી દીધી દે મિત્રો બરાબર તો 3 2 2 - 1 હવે અહીં નીચે સાંકળો 3 એમ થાય 2 2 4 6 કેટલા થઈ ગયા 2 2 4 6 1 3 ભાગાકાર કેટલો થાય 3 ભાગ્યા 3 1 થાય તો આ રીતે a1 ભાગ્યા a2 ચલો b1 ભાગ્યા b2 લાવી દો તો b1 b2 ની કિંમત 1 ભાગ્યા k - 1 चलो अब मित्रों के की कीमत मुकी दो बे ये आपने ये सोचिए 1 भाग 1 तो ये अपन जवाब सोचे मित्रों 1 ने वे c1 भाग c2 अचर पदो को भागाकार करते हैं जिले के 149 से माइनस 1 माइनस 2k + 1 ये माइनस माइनस 2 डाल दो चलो मित्रों ये 1 ऊपर रह जाए नीचे माइनस से पूरे ये k की कीमत दे मुकी दो आगे माइनस टू डी क्यू बराबर तो एक भाग गया ये तो चार होता है आगे नो गुणाकार चार एक मेरा पांच तो आज यो सिवन सी टू डी की फंडे तो जो इस सकाय मित्रों प्रणय प्रणय जवाब जो हम ए वन भाग ए टू ऐसे बी वन भाग ए बी टू की कीमत जो हम मित्रों ये पर एक अक्षर कीमत यहाँ पे एक कीमत सर की दे आज कीमत के लिए आई जुदी नॉट इक्वल टू c1 भाग्या माटे k बराबर 2 माटे a1 भाग्या a2 बराबर b1 भाग्या b2 बराबर c1 भाग्या c2 नॉट इक्वल टू c1 भाग्या c2 शरत नो पालन થાય છે માટે જવાબ આપશું કે તો k બરાબર 2 તો આ રીતે મિત્રો ये दाखिल
ડ્રોપ બબલો થઈ ગયો તો વિડિયો આટલા અટકાવીને તમે બીજો દાખલો લખી લો.